ટાયર ખોલ્યું છે ના ના ચડી ગઈ બસ ગરમીમાં ખરો આનંદ અહીંયા જ મળે. બાકી વેધર જોવા ચેન્જ થઈ ગયું છે, વાદળ આવી ગયું છે. 25 મે છે, કાલે વરસાદની આગાહી છે ગુજરાતમાં, પણ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. સો અહીં બ્રેકફાસ્ટ કરવા જોઈએ. બ્રેકફાસ્ટ એટલે 2:30 વાગ્યા છે બપોરના, પણ લંચ નહીં કરવો પ્રોપર, ખાલી નાસ્તો કરીને નીકળી જઈશું. પછી અંબાજી મંદિરે દર્શન કરીને જે વોલકા હોટલ આવે છે ઈડર જોડે, દર ફેર હું ત્યાં જ ખાઉં છું અને ત્યાં જ રાતનું ડિનર કરીશું. બહુ જબરજસ્ત. મંદિર બંધ છે. કેટલા વાગે ખુલશે? 7 વાગે. 7 વાગે ખુલશે? 5:30 વાગે ખુલતું દે એવું નહીં. ઓલમોસ્ટ 7 વાગ્યા છે અને અમે ઈડર પહોંચ્યા છીએ હોટલ વોલકા. આપણે જે જગ્યાએ દરફેર ખાઈએ છીએ, ડિનર કરીએ છીએ, અને હજુ ટાઈમ છે એટલે આગળ જઈને કરીશું. અહીં સુવિધા બતાવ ગરમીથી બચવા, બધે સ્પ્રિંકલ માર્યા છે. સ્પ્રિંકલ ગરમીથી બચવા કર્યું છે. તો 9 વાગ્યા છે અને લાસ્ટ ડેસ્ટિનેશન અમારું ગપ્પા ગાર્ડન, જે અમદાવાદ રિંગ રોડમાં આવી છે. સો અહીં ખાવા આવ્યા છે. લઈ જાઉં જ ઘેર. ભાઈ ઓર્ડર આવ્યો ને કેન્સલ કર્યો. ભાઈ જોડે ખીચડી તો છે, કડી નહીં. તારે ઓર્ડર આવ્યો આખો, રોટી સબ્જી બધું, અને કેન્સલ કરવો પડ્યો કારણ કે ખીચડી છે એમની જોડે, કડી નહીં. એટલે બીજે જે છે નથી. તો લાસ્ટ ફૂટેજ તમે જોયો તો આપણે રિંગ રોડ ઉપર જમવા ઉભા હતા, આવી ગયા છો પાછો. કાલ રાતે લેટ નાઇટ થઈ ગયું એટલે વિડીયો એન્ડ કર્યો નહોતો, પણ અત્યારે બજારના કામથી નીકળ્યો છે ને ગરમી ત્યાં કરતાં વધારે લાગે છે. પણ જો અત્યારે વિદ્યાનગર હું ઊભો છું ને આપણા વિદ્યાનગરમાં, ત્યાં ચાલી રહ્યું છે મફત છાશનું વિતરણ. ગરમીથી બચવા માટે બધાને મફત છાશ આપે છે અને ભીડ જોવા થાય છે કારણ કે દરેકને જરૂર છે. મોટી મોટી સિટીઓમાં આ વસ્તુ છે કે નહીં ખબર નહીં, પણ અમારા આણંદ વિદ્યાનગર નાની સિટી ગણાય, તેમ છતાં લોકોની આ રીતે સેવા કરે છે. અને ઘણા લોકો ઊભા રહીને પીવે છે છાશ. એમાં વધારે પડતા ટુ વ્હીલર, સાયકલ અને જે ચાલતા લોકો જાય છે એમને વધારે જરૂર પડે છે, જો એ લોકો જ વધારે પીવે છે. જ્યારે ચાલુ કર્યું એના માટે બીક સમતો એક્ચ્યુઅલી નીકળવા હતા, પણ નાની ગાડી વગર નીકળાય એવી નહીં. છોયડા
સેવા કરે છે અને જે સેવા આપે છે ને બધા ઉંમરવાળા દાદા જ છે. બિચારોએ પોતે ગરમી સહન કરીને લોકોને ગરમીથી બચવા રક્ષણ આપે છે. વિદ્યાનગર આજે સોમવાર છે પણ રવિવાર જેવું જ ફીલ થાય. ટાઈમ થયો છે 1, બપોરનું 1 વાગ્યું છે તેમ છતાં બજાર આખું ખાલી. જો આ પાણીની બરફ આખા વિદ્યાનગરમાં આવી 3-4 જોવા મળશે. નગરપાલિકાએ કરી છે અને લોકો યુઝ પણ કરે છે. 20 રૂપિયાની બોટલ તમે લેશો એ ઠંડી થાય પણ આ પાણી ઠંડુ આવશે. અને નેચરલ મિનરલ વોટર. આણંદ જેવી સિટીમાં આવી બધી સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ. હું રાજસ્થાન જઈને આવ્યા, અહીંયા આવું જોવા મળ્યું નહીં. 9 ઘેર આવ્યા છે, કામ બધું બાકી છે એટલે અંદરથી નહીં બતાવતો, પણ એકવાર થઈ જાય પછી ડિટેલમાં વિડીયો એક બનાવીશું. 99.9% કામ પતી ગયું છે, બસ ખાલી દાદરાની રેલિંગ બાકી છે અને બહારનું મેન ગેટ, બાકી ઘર આપણું રેડી થઈ ગયું છે. અને ઉતાવળે નહીં, કારણ કે હજુ આ થયા પછી આપણે હજુ ફર્નિચરમાં 2-3 મહિના થશે. ફર્નિચર થઈ ગયા પછી રહેવા આવીશું અને આપણે રહેવાની કોઈ ઉતાવળે નહીં. રહેવા આવીશું ત્યારે જ્યારે તાપ ઓછો થાય, વરસાદ પતી જાય, એટલે કે શિયાળામાં ડિસેમ્બર કે જાન્યુઆરીમાં. બાકી આ જુઓ, જે લોકો મને બહુ પહેલાંથી જાણે છે એમને ખબર છે કે આ શું છે. પલ્સર RS 200 છે બજાજ, જેનું અમે નીલીમાં નામ પાડ્યું. ઘણા ટાઈમથી અમારા જોડે નહોતું, કારણ કે યુસેજમાં નહોતું, બહુ એટલો બધો ટાઈમ મળતો નહીં કે એને લઈને ફેરવી હતી. અને આણંદ બહુ કન્જેસ્ટેડ સિટી છે, એમાં આને લઈને ફરવું એટલે અકરામાં ભરવું, સો એટલા માટે ગેર પડી રહેલું. એને હું ખાલી વર્ષે દાડે એકવાર કાઢું છું, એક લાંબી ટ્રીપ મારું છું. 2 વખત સુરત જઈને આવ્યો છું, બીજા મારા ફ્રેન્ડ લોકો ફર્યા હોય અલગ. સો અત્યારે હતું એક ફ્રેન્ડને ત્યાં, એને પછી સર્વિસ કરાવીને હું લાવ્યો છું ફેરવવા પાછું. થોડાક દિવસ એની પર ફરીશું, મન ભરે જાય એટલે પાછું કોકને આપી દઈશું ફેરવા માટે. ફિલહાલ તો આપણી જોડે જ છે, કન્ડિશન એકદમ બ્રેન્ડ ન્યૂ છે. RS 200 છે, 200 cc એન્જિન આવે છે અને ચાઈ છે જબરજસ્ત. પિકઅપ આની બહુ જોરદાર છે અને બધી જ વસ્તુ ચાલુ છે. એવું નહીં કે આ બાઈકમાં કશું બંધ થયું, બહુ પ્રેમથી સાચવીશ. નાનામાં નાની મિસ્ટેક આવે કે નાનામાં નાની વસ્તુ બગડી ગઈ હોય તો હું કંપનીમાં જ કરાવું છું, નવી જ નંખાવું છું, રિપેર કરવાની વાત નહીં. 2017 કે એવું હશે એટલે ઓલમોસ્ટ એને 6-7 વર્ષ થઈ ગયા, પણ હજુ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં. બસ એ સાથે વિડીયોનો એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આજે રાતે હું બોમ્બે જઉં છું, પર્સનલ કામથી જઉં છું, થોડું ઘણું શૂટ કરી બતાવીશ. કારણ કે અત્યારે હું જે જગ્યાએ જઉં છું ત્યાં એકદમ ડેવલપમેન્ટ થઈ ગયું છે. અંબાણી પરિવાર જે રહે છે એ એરિયામાં જઉં છું અને સીલિંગ થ્રુ જવાના છે, જે પેલો નવો બ્રિજ બનાવ્યો છે દરિયાની અંદરથી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ટિલ ધેન ટેક કેર, બાય બાય. देखो ये रेस कोर्स है, उसके पीछे वहाँ पे एंटालिया जहाँ अंबानी परिवार रहता है.